નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? બધાને જય શ્રી કૃષ્ણ. ચાલો આજે તમારી ઇંગ્લિશ સ્વાપોથી તમને પિક્ચર દેખાય છે એ ખોલો અને એમાં જે નવું ચેપ્ટર છે એ તમને કરાવવાની છું, બરાબર છે? આ તમારી ઇંગ્લિશ સ્વાપોથી છે, એમાં ચેપ્ટર નંબર હું તમને ખોલી અને આપું છું. કેટલામું છે? ચાર. કેટલામું છે? ચાર. ઇંગ્લિશમાં શું બોલાશે? ફોર. શું બોલાય? ફોર. ચેપ્ટર નંબર ફોર. તમારે પેજ નંબર કેટલા વંચાય છે અહીંયા? 33. 30 નંબર. હવે આ પેજમાં શું કરવાનું છે બધાને સમજાવી દઉં. સિંગ્યુલર, પ્લ્યુરલ, આજે એના વિશે આની અંદર શું છે એ સમજાવો. ગુજરાતીમાં જે તમે બોલો છો એકવચન, બહુવચન, વધારે ઓછું, ઇંગ્લિશમાં પણ એ રીતે બોલાય, પણ એને કહેવાય શું? એકવચન હોય જ્યારે એને પ્લ્યુરલ કહેવાય, અને બહુવચન હોય એને શું કહેવાય એ તમારે ઇંગ્લિશમાં અત્યારે ન ચાલે આવડે બોલતા તો ચાલશે, પણ પછી તમારે સિંગ્યુલર અને પ્લ્યુરલ બોલતા શીખવાનું છે. હવે એમાં તમને એકવચન અને બહુવચનમાં સમજાવું. વન સિંગ્યુલર, મેની પ્લ્યુરલ. વન એટલે એક, એક એક જ હોય. હું સાથે ગુજરાતી બોલતી જ જાઉં છું બેટા, એટલે તમને સમજાઈ જાય. બાકી ઓલરેડી આપણો વિષય ઇંગ્લિશ છે તો આમાં ઇંગ્લિશમાં બોલવું પડે કે વન સિંગ્યુલર, મેની પ્લ્યુરલ, પણ તમે ન સમજી શકો એટલે એક એક વસ્તુ હોય એને એક વચનમાં મુકાય, બે વસ્તુ છે એને બહુવચનમાં. આમાં શું આપેલું? સીઓ ડબલ્યુ, કાવ, એક જ છે. અહીં મેની એટલે જાજી, તો બે છે, તો ટુ લખીને સીઓ ડબલ્યુ એસ. જ્યારે મેની જાજુ બનાવવું હોય ત્યારે આપણો મૂળ જે જે વસ્તુ આપેલી છે એનો સ્પેલિંગ તો એ જ રહેશે, પણ એની પાછળ એસ આર્ટિકલ લગાડવામાં આવે. કયો આર્ટિકલ? એસ. એસ આર્ટિકલ લગાડો એટલે બહુવચન થાય. બીજા નંબર ઉપર એફ એન, ફેન. કેટલા છે? તો કે એક. એક વચનમાં એક વસ્તુ હોય તો અહીંયા વન ટુ થ્રી, એટલું તો ઇંગ્લિશમાં બોલી શકશું ને, તો થ્રી. તો થ્રી, એફ એન એસ, ફેન્સ, જા જા બધા. એચીએન, હેન, અહીંયા મરઘી છે તો અહીંયા વન ટુ ને થ્રી, એચીએન એસ, મરઘી છે. એલઆઈએમપી, લેમ્પ, એક જ છે તો અહીંયા વન ને ટુ, ટુ, એલ એ એમ પી એસ, લેમ્પ્સ છે. હવે આ સમજાઈ ગયું, આ ખાલી સમજવાનું છે. બાજુનું પેજ આવો એટલે શું કરવાનું છે એ તમને હું કહું. ચાલો આપણે બાજુના પેજની અંદર આવશું અને એમાં જુઓ તમે બાજુનું પેજ નંબર તમારું 31, બરાબર છે? અહીંયા 31 વંચાય છે બેટા. હવે એમાં શું છે કે એમાં આપણે લખવાનું છે. જો વન એટલે સિંગ્યુલર, મેની એટલે પ્લ્યુરલ, આટલું તમને સમજાય છે બેટા? હવે આ શેનું ચિત્ર છે એ તો તમે સમજતા જ હોય જ છે. કે આ બિલાડી છે તો બિલાડીને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? તો કે કેટ કહીએ છીએ, તો સી એ ટી, કેટ. આ પણ બિલાડી છે પણ અહીંયા વન એટલે એક જ છે તો અહીંયા વન ટુ ને થ્રી, તો થ્રી એટલે થ્રી લખવાના આંકડામાં, અને સી એ ટી એસ એને કેટ્સ, બિલાડી ઓ અહીંયા છે. હવે અહીંયા આવ્યું એક વસ્તુ, આવ, ઓ ડબલ્યુ એલ, આઉલ, તો કેટલા છે? એક જ છે. હવે એ એક વચન છે ને બહુવચનમાં વન ટુ થ્રી ફોર, તો હવે આપણે લખવું પડશે ને દીકરાઓ, ફોર શું છે? તો કે ઓ ડબલ્યુ એલ એસ, આઉલ્સ. શું છે? આઉલ્સ. હવે શું આવ્યું? નાનું નાનું તમારા જેવું રમકડું, ટોઈસ. તો કેટલા છે? તો કે વન જ છે.
તો અહીંયા ટોયઝ નવા નવા છે, કાર છે, આના જેવો કાચબા જેવો ટોયઝ છે, ટોટોઈઝ કહેવાય, ને બસ છે. તો કેટલા છે ગણો, 1 2 3. તો 3 લખશું આપણે, અને ટોયઝ તો લખશું TOYS, ટોયઝ. 1 એપલ, તો 1 2 3 4 5. 5 પછી શું લખશું, APPLES, એપલ્સ. આવડી ગયું મારી પહેલા. પછી આ બે બાજુ છે એ ખુલ્લા છે, તો કયા છે દરવાજા, દરવાજા એટલે આ બારી છે, તો બારીને શું કહેવાય, વિન્ડોઝ. તો અહીંયા બે બારી આપેલી છે, તમે ઝઘડો ન કરો ને, એક બારીમાંથી તમારે હવા ખાવી હોય, ભાઈ દીદી બીજી બારીમાંથી ખાતા હોય, તો તમે ઝઘડો કરો, તો અહીંયા ડબલ આપેલું છે બહુવચન. તો લખો 1 2 વિન્ડોઝ, તો WINDOW. આવડી ગયું. હવે પેજ નંબર ઉલટાવો, અને કયા પેજ નંબર ઉપર આપણે જશું બેટા, આ કેટલું છે 31, તો હવે આપણે 32માં પેજ નંબર ઉપર જોવા જશું. એમાં તમને શું કહે છે એ તમે જુઓ. અહીંયા તમને આપેલું છે જોડકા જોડો. જો બેટા, જોડકા તો તમને બધા વિષયમાં આવશે અને એ તો તમને આવડે જ છે. તો હવે જોડકા માટે અહીંયા શું છે ચિત્ર, તમને સ્પેલિંગ નો આવડે તો એ ચિત્ર આવડી જાય. પહેલાં ગુજરાતીમાં બોલું છું, ખુરશી, નોટબુક, કીડી અને શું છે, પક્ષી દેખાય છે ને, ઈગલ, ગરુડ. હવે એને સામે જોડવાનું છે. આ એક વચન છે, એની સામે એના બહુ વચન આપેલા છે, ચેર, બુક્સ, એન્ટ અને ઈગલ, બરાબર છે. તો CHAIR, તો આ ચેરનો સ્પેલિંગ પણ તમે ગોતી શકશો અને ચેર દોરેલી છે એ પણ ગોતી શકશો. આ છે તો એને આપણે આની સાથે જોડી દેશું. જોડાઈ ગયું, બરાબર છે. પછી બુક્સ, તો બુક્સ ક્યાં છે, અહીંયા બુક છે, તો અહીંયા બુક્સ અહીંયા છે, તો ચાલો જોડી દઈએ. રેડી. હવે શું આપ્યું છે બેટા, તો કે હવે એન્ટ, તો એન્ટ એક છે, વધારે એન્ટ ક્યાં છે, તો અહીંયા છે, તો ચાલો જોડી દઈએ એન્ટ્સ. શું જોડશું, એન્ટ્સ. આવી રીતના સ્કેલ લઈને આસાનીથી જોડી શકશો. પછી ઈગલ્સ, તો બાકી જ છે, ચાલો જોડી દઈએ ઈગલ્સ. હવે આને બાજુ મૂકી દો. હવે બહુ વચન લખો. હવે લખવાનું આવે છે, તો એ અમ્બ્રેલા છે, ખાલી અમ્બ્રેલા જ લખીને બતાવ્યું. જો અહીંયા 1 2 3 ચિત્રો હતા, અહીંયા ચિત્ર નથી, અહીંયા વધારે ચિત્ર છે, તો એને શું લખવાનું. અહીંયા એક હોય એવું બતાવ્યું, આ અનેક હોય એવું બતાવ્યું, જોઈ લેવાનું. અહીંયા એક નથી, અહીંયા એક નથી, અહીંયા એક નથી, એક નથી, એકથી વધારે છે. તો ચાલો લખીએ અમ્બ્રેલાઝનું સ્પેલિંગ, UMBREELLAS. લખાઈ ગયો, જાજી અમ્બ્રેલા. કેમલ, તો ચાલો લખીએ આપણે કેમલનો સ્પેલિંગ શું થશે, તો કે CAMEL. જો બેટા એક વાત, હું આ એલ લખીને મૂકી દઉં તો મારો આ સ્પેલિંગ કેવા થાય, ખોટા. તો શું લખવું પડે મારે, એસ. કેમ કે આટલું મૂકી દઉં તો એ તો કેમલ જ થયો, કેમલ્સ. અહીંયા જા જા છે એટલા માટે લા આમ છે. અહીંથી જુઓ, આયન, ઇસ્ત્રી પ્રેસ કરે છે ને મમ્મી ઘરે કપડાને, એ. તો આપણે એકવાર હું તમને એમાં છે એમ જ લખીને પાછું સમજાવું, શું ભૂલાઈ જાય મને કે જો, ON, IRON. હવે આમ લખ્યું, ચાલે ન ચાલે, અહીંયા એકનો હતો, અહીંયા બેનો છે, એટલે અનેક થઈ ગયા. તો શું લગાડશું, એસ લાગી ગયો. હવે અહીંયા શેનો સ્પેલિંગ છે, તો કે PARROT, પેરટ. તો હું અહીંયા એમ લખી નાખું, મને કયો, PARROT
ટી ચાલે ના અહીંનું લખ્યું આપણને તો અહીંયા બહુવચન સમજાવ્યું છે તે બહુવચન માટે એસ લગાડવો પડે જો એક નાની એવી ભૂલમાં તમારું ખોટું પડી શકે ખરું બહુવચન કરો તો પાછળ એસ જ એક જ આંકડો ન લગાડો એટલે તમારું તરત ટીચર ચોકડી મારી દે સમજાણું એટલે બહુવચન લગાડવા માટે બહુવચન બનાવવા માટે એસ પ્રત્યય લાગે કયો પ્રત્યય લાગે બોલો જોઈએ યસ અને જો બેટા એક જ વાત તમે વિડીયો ઘણા બાળકો નથી જોતા જો જોશો નહીં તો અત્યારે અમે બોલ બોલ કરી અને તમને જે સમજાવીએ છીએ એ તમે સાંભળી નહીં શકો ટીચરે આ ફોટો તો હું મોકલવાની છું ફોટો આપ્યો એટલે જોડી દીધું આ એ અમ્બ્રેલાનો હા એસ છે પણ શું કામે છે એ ટીચર બોલ્યા એ તમને આવડી શકે નહીં એટલા માટે વિડીયો જોવો ફરજિયાત છે ફરી મળશું ત્યારે આગળના ચેપ્ટર સાથે મળશું અને આગળ શીખશું ઓકે બેટા બધાને બાય જય શ્રી કૃષ્ણ